અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિર ખાતે આજથી ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ થયો છે। આજે મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે। 51 કરોડ મંત્રોચ્ચાર સાથે પોથી યાત્રા યોજાઈ છે। ત્યારે આ મામલે વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી। જિગ્નેશ, ઉમિયાધામના શિલાન્યાસનું આયોજન કરવામાં આવ્યું છે, કયા પ્રકારના આયોજનો રહેશે અને કેટલો ઉત્સાહ છે ભક્તોમાં? દિપાલી 1500 કરોડના ખર્ચે જ્યારે એક ભવનનું નિર્માણ થતું હોય અને એ પ્રકારનું ભવન કે જ્યાં હોસ્ટેલ હોય, એજ્યુકેશન, અલગ અલગ પ્રકારની સંસ્થા, અલગ અલગ પ્રકારના ઉચ્ચતર કોર્સ હોય અને હોસ્પિટલ તેમજ અતિથિ ગૃહ પણ હોય, આ પ્રકારની વ્યવસ્થાનું એક સંકુલ તૈયાર થતું હોય અને માં ઉમાનું મંદિરનું પણ નિર્માણ થતું હોય અને એના શિલાન્યાસ સમારોહનું ઉત્સવ ઉજવાતો હોય ત્યારે સીધી વાત છે કે સૌ કોઈમાં એક અનેરો ઉત્સાહ જણાતો હોય। આ જ પ્રકારનો ઉત્સાહ ઉમા ભક્તોમાં જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે આ ઉત્સવમાં તેઓ જોડાય। નોંધપાત્ર બાબત એ છે કે અમિત શાહ હાજરી આપી રહ્યા છે, ગૃહમંત્રી હાજરી આપી રહ્યા છે, ત્યારે પાટીદારોની સાથે સાથે રાજકીય અલગ અલગ નેતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મંચના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે અનેક મંત્રીઓ આવી ચૂક્યા છે, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ઋષિકેશ પટેલ સહિતના અનેક નેતાઓ આવી ચૂક્યા છે, મુખ્યમંત્રી પણ આવી ચૂક્યા છે, ભૂપેન્દ્ર પટેલ આવી ચૂક્યા છે અને રાહ જોવાઈ રહી છે કે આખરે ક્યારે હવે અમિત શાહ આવે। ટૂંક સમયમાં જ અમિત શાહ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। અમિત શાહ દ્વાર પર આવી ચૂક્યા છે તે પણ દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશું। અમિત શાહ શિલાન્યાસ સમારોહની જે જગ્યા છે તે જગ્યા પર આવી ચૂક્યા છે। મંદિરના જે પણ ટ્રસ્ટીગણ છે તેમના દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ વ્યક્તિઓ તેમને સ્વાગત માટે આવી રહ્યા છે। મુખ્યમંત્રી અને રાજ્યપાલ તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેમના સ્વાગત માટે હાલના તબક્કે જોવા મળી રહ્યા છે। બીજી તરફ દ્રશ્યો બતાવીશું કે અમિત શાહ આવી ચૂક્યા છે અને તેઓ સીધા મંચ પર જઈ રહ્યા છે। નોંધપાત્ર બાબત છે કે જ્યારે 1500 કરોડના ખર્ચે તમામ સમાજના લોકોને અલગ અલગ પ્રકારની વ્યવસ્થા એક જ સંકુલમાં મળતી હોય ત્યારે આ સંકુલના નિર્માણ માટે તમામ રાજકીય પાર્ટીઓને પણ એટલો જ રસ હોય, કારણ કે સર્વ જ્ઞાતિના લોકોને આ પ્રકારનો આનંદ મળતો હોય, આ પ્રકારની વ્યવસ્થાનો લાભ મળતો હોય। અમિત શાહ હાલમાં જે સંકુલ છે તે સંકુલ કયા પ્રકારનું બનશે તેઓ નિહાળી રહ્યા છે। નોંધપાત્ર બાબત છે કે આ સંકુલ કયા પ્રકારનું તૈયાર થશે તે સંકુલનું નિરીક્ષણ તેઓ કરી રહ્યા છે। એક જ કેમ્પસની અંદર હોસ્ટેલ બનાવવામાં આવશે, જે હોસ્ટેલ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓ માટે બનાવવામાં આવશે। આ સંકુલમાં વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે, સાથે જે લોકો છે તે લોકોને સરળતાથી અભ્યાસની સાથે સાથે તબીબી સેવાઓનો પણ લાભ મળે તે પ્રકારની વ્યવસ્થા સંકુલમાં કરવામાં આવી છે। નોંધપાત્ર બાબત એ છે કે અત્યાર સુધી જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં 74,000 ચોરસ વાર જમીન પર લગભગ 1500 કરોડના ખર્ચે આ વિશાળ ઉમિયા માતાજીનું ધામનું નિર્માણ થઈ રહ્યું છે। 23 માળની 2 હોસ્ટેલનું બિલ્ડિંગનું નિર્માણ થશે, 400થી વધારે રૂમ ધરાવતી હોસ્ટેલનું નિર્માણ થશે, 200થી વધારે ભાઈ બહેનો એક સાથે રહી શકે તે પ્રકારની આ હોસ્ટેલનું નિર્માણ થશે। જે મંદિર છે
તે મંદિર કયા પ્રકારનું હશે તેનું પણ એક આબેહૂબ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે, જેનું નિરીક્ષણ અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું. અમિત શાહ હવે મંચ પર આવી ચૂક્યા છે અને નોંધપાત્ર બાબત એ છે કે અતિ આધુનિક સુવિધા ધરાવતી, અભ્યાસ કરી શકાય તેવી વ્યવસ્થાઓ ધરાવતા આ સંકુલમાં યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ નો લાભ તમામ સમાજના અગ્રણી વિદ્યાર્થીઓ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 52 સ્ક્વેર ફૂટમાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ અને શહેરની શોભા વધારે તેઓ બેન્ક્વેટ હોલ પણ બનાવવા માટેની વ્યવસ્થા હાલના તબક્કે કરવામાં આવી છે. પરંતુ સૌ પ્રથમ અમિત શાહ હાલના તબક્કે શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત છે ત્યારે સૌ પ્રથમ જી 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 જીગ્નેશ આભાર માહિતી આપવા બદલ.